કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ત્રિકોણીયા જંગમાં લહેરાશે ભાજપનો ભગવો, જોવો ખાસ અમારા આ અહેવાલમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજરોજ કાલોલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને કાલોલ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યા અને ત્યારબાદ ઢોલ વગાડી વિજય ઘોષ પણ કરવામાં આવ્યો. કાલોલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ આ વખતે બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિકોણીયો જંગ લડાશે ત્યારે તેમાં પણ તમામ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે તેવું જણાવ્યું હતું. વધારે માહિતી આપણે તેમના દ્વારા જાણીશું. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે? ભારત માતા કી જય! ભારત માતા કી જય! એચબીએન ન્યૂઝ ના માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું કે કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી જ્યારે આજે 2424 તાલુકા પંચાયત સીટ અને 5-5 જિલ્લા પંચાયત સીટના ફોર્મ ભરી અને એવી તૈયારી કરી રહી છે કે જ્યારે કોંગ્રેસ અને આપણે પાસે નવી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી, હજુ કોઈ જગ્યાએ ખાતું ખોલવાની એમને જગ્યા મળી નથી. ગેરંટર તો જોઈએ ને, ખાતું ખોલવાનું હોય તો પેલો બેંકવાળો ગેરંટર માગે તો ખાતું ખોલે, બાકી ખાતું ખોલે નહીં. હજુ એવા પડાપડી કરે છે, કોઈ જગ્યાએ ખાતું ખોલતું. જો પંચમહાલ જિલ્લાની અંદર કાલોલ તાલુકા જ્યારે મોખરે ભારતીય જનતા પાર્ટીએ સર કર્યો છે ત્યારે આજ દિન સુધી હજુ ખાતું ખોલ્યું નથી અને ભવિષ્યમાં પણ ખોલવાનું નથી એની પણ ખાતરી આપું છું. આ સાથે કાલોલ તાલુકા પંચાયતની 2424 તાલુકા પંચાયત સીટો અને 5-5 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આ 2424 તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની 5-5 સીટો અમે આ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગાંધીનગર આ તમામ સીટો ભવ્ય વિજય સાથે અમે જીતવાના છે એ વાત નક્કી છે. નક્કી. ભારત માતા કી જય! ગયા ટર્મની અંદર આમ જોવા જાય તો કોંગ્રેસ જે છે 6 સીટ લઈ ગઈ હતી તાલુકામાંથી, તો આ વખતે કેવો માહોલ રહેશે? હવે એ 6-6 સીટો જે લઈ ગઈ હતી એ સીટો 110% હું ખાતરી સાથે એ સીટો હું જાતે જીતાડવા જવાનો છું અને એ બધાની સીટોની કરતાં વધારે ભવ્ય લીડથી એ સીટો નીકળવાની છે એની પણ ખાતરી આપું છું. શું નામ તમારું? પરમાર મહેશકુમાર અનોપસી ઉર્ફે ટીનાભાઈ. આજરોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓના અહીંયાથી ફોર્મ ભરી સુંદર શરૂઆત કરવામાં આવી છે. અમને પૂરેપૂરી કાલોલની 5-5 જિલ્લા પંચાયત સીટ અને 2424 તાલુકા પંચાયત સીટ ભાજપના ફાળે આવશે, કારણ કે અમારા મોદી સાહેબ અને ગુજરાત સરકારના એવા વિકાસશીલ અમારા મુખ્યમંત્રીશ્રી દ્વારા વિકાસલક્ષી એટલા બધા કામો કરવામાં આવ્યા છે કે પ્રજાને અમારે કહેવા પણ નહીં જવું પડે. એ લોકડાઉનનો સમય હોય, ખેડૂતલક્ષી યોજનાઓ હોય, બધામાં જ પૂરેપૂરું બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 100-100% ભાજપનો ભગવો લહેરાશે. કાલોલ તાલુકાનો સૌથી મોટો પ્રશ્ન જોઈએ કે જે ડેલ સ્ટેશન જે ઓવરબ્રિજ છે એનું ઘણા સમયથી કામ અટકેલ છે, તો આ વખતે પૂર્ણ થશે કે નહીં થાય? આ વખતે નહીં, એ શોર્ટ ટાઈમમાં જ એનો પ્રશ્નોનો નિકાલ થઈ ગયો છે, એનું ટેન્ડર બી થઈ ગયું છે અને ઓવરબ્રિજનો પ્રશ્ન નિકાલ થઈ ગયો છે અને થઈ જશે, શોર્ટ સમયમાં શરૂ બી થઈ જશે એનું કામ. શું નામ તમારું? મારું નામ જાદવ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ. હું બેડિયા 5 તાલુકા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર છું અને પૂર્વ બે ટર્મ મહામંત્રી પણ રહી ચૂક્યો છું અને પંચમહાલ મંડળમાં પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યો છું. હું ચેલેન્જ સાથે કહું છું કે 2424 તાલુકા પંચાયત સીટ અને 5-5 જિલ્લા પંચાયત સીટ જબરજસ્ત લીડથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને આ મોદી સરકારના શાસનમાં વિકાસ પણ એટલો જ થયો છે, કાર્યકરોનો ઉત્સાહ પણ જબરજસ્ત છે. તો એના અનુસંધાનમાં હું છાતી ટોકીને કહું છું કે અમે ભાજપનો ભગવો
કાલોલ તાલુકામાં નહીં, જિલ્લામાં પણ, ગુજરાતમાં પણ, સમગ્ર ભાજપમાં વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. અભિનંદન. ગુણવંતસિંહ ચૌહાણ. આજરોજ કાલોલ તાલુકા પંચાયતની અંદર ચૂંટણીના ફોર્મ ભરી અમે પાંચે પાંચ જિલ્લા પંચાયત અને ચોવીસે ચોવીસ તાલુકા પંચાયત જીતી લાવું છું અને કાલોલ તાલુકા પંચાયત અને પંચમહાલ જિલ્લા પંચાયત ભગવાથી લહેરાવશું. શું નામ તમારું? પ્રવીણસિંહ ચૌહાણ. આજરોજ અમારા કાલોલ તાલુકાના સર્વે ઉમેદવારોએ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ખૂબ જ ઉત્સાહી અને નિડર એવા બધા સૌ કાર્યકર્તાઓના આશીર્વાદથી દરેક ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને અમને આશા છે કે અમે આખો પંચમહાલમાં અને ગુજરાત રાજ્યમાં ભગવો લહેરાવશું. આ વખતે આપ પણ પ્રયત્ન કરી રહ્યો છે જે આમ આદમી પાર્ટી છે એ પણ પંચમહાલ જિલ્લાને સમગ્ર ગુજરાતમાં પણ ઉમેદવારી ધરાવી રહ્યા છે, તો એને લઈને તમારું શું કહેવું છે? ગુજરાતમાં આપણે ઘણા સમયથી જોતા હશે કે અત્યારે કોંગ્રેસ અને ભાજપ સીધો ટક્કર ચાલે છે અને ઘણા આગળના સમયમાં ઘણા એવા ત્રિપાક્ષીય જંગ થયા છે, પણ એમાં જંગ તો અમારા ભાજપની થાય છે અને થતી જ છે. તમારું નામ? મારું નામ પરમાર કૃષ્ણકાંત શાંતિલાલ, આઠ એરાલ જિલ્લા પંચાયત સદસ્ય, આઠ એરાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર.